લાસ્ટ લેક્ચરમાં આપણે બાષ્પદબાણ વિશે શીખ્યા, રાઉટના નિયમ શીખ્યા. હવે તેના પર તાપમાનની અસર કઈ રીતે વર્તે છે દ્રાવણ બને ત્યારે, દ્રાવકમાં જ્યારે દ્રવ્ય ઉમેરવામાં આવે ત્યારે ઉત્તર બિંદુમાં શું ફેરફાર થાય છે એના વિશે આ થીમમાં શીખીશું. વિચારો કે કોઈ દ્રાવક એટલે કે પાણી એક બીકરમાં પાણી લીધેલ છે, આ પાણીનું ઉત્કલન બિંદુ વિચારો કે 100°C છે, એટલે કે પાણીનું ઉત્કલન બિંદુ ને કહેવાશે ટીબી, અને પાણી એટલે કે દ્રાવક હોવાથી TB1, ટી એટલે કે ટેમ્પરેચર અને બી એટલે બોઇલ, એટલે માટે TB1 દ્રાવકનું ઉત્કલન બિંદુ થશે. હવે પાણીમાં કઈક દ્રાવ્ય ખાંડ ઉમેરવામાં આવે છે, ખાંડ ઉમેર્યા પછી બનેલ દ્રાવણ નું ઉત્કલન બિંદુ એટલે કે TB. આમાં એક કે બે શબ્દ નહીં આવે, કારણ આ દ્રાવણ ઉત્કલન બિંદુ છે તમે જાણો છો. તો દ્રાવક કરતા દ્રાવણ નું ઉત્કલન બિંદુ કેવું હશે, વધારે હશે કે ઓછું હશે? તો દ્રાવકના ઉત્કલન બિંદુમાં શું થશે, વધારો થશે, જાણો છો બધા. એટલે કે લખવું હોય તો શું લખી શકાય કે TB ઇક્વલ ટુ દ્રાવકનું ઉત્કલન બિંદુ TB1, અને દ્રાવ્ય ઉમેર્યા પછી કંઈક વધારો થયો હશે, એ વધારે કહીએ ડેલ્ટા TB. આ ડેલ્ટા TB ને કહેવાશે ઉત્કલન બિંદુ ઉન્નયન. આની ચર્ચા કરવાની છે આ થિયરીમાં. ડેલ્ટા TB કોના પર આધાર રાખશે, કઈ રીતે બદલાશે, વધારો કેટલો થતો હશે અને દ્રાવણનું ઉત્કલન બિંદુ કેટલું વધશે, તો આ થિયરી યાદ રાખજો. શું કહેવાશે, ઉત્કલન બિંદુ સાંદ્રતા કેટલી હશે એના પર આધાર રાખશે. હવે સાંદ્રતા કયા કયા એકમો, તો ઘણા બધા એકમો છે, મોલારિટી છે, મોલારિટી છે, મોલ અંશ છે, મોલ છે, પણ દ્રાવણમાં ઉત્કલન બિંદુ તેની સાંદ્રતા મોલારિટી પર આધાર રાખે છે. એટલે શું લખી શકાય કે ઉત્કલન બિંદુમાં થતો વધારો એટલે કે ઉત્કલન બિંદુ ઉન્નયન તે મોલારિટી સાથે સંબંધ ધરાવે છે. એટલે કે આવું લખી શકાય ડેલ્ટા TB ચલે છે મોલારિટી એમ. જ્યાં
જ્યાં કેબી અચળાંક છે અને આ અચળાંકને મોલલ ઉન્નયન અચળાંક કહે છે. ડેલ્ટા ટીબી નો એકમ શું થશે? ડેલ્ટા ટીબી એટલે કે તાપમાન. અને તાપમાનનો એકમ હંમેશા શામાં હોય? તો સેલ્સિયસમાં અથવા કેલ્વિન. મોલાલિટીનો એકમ શામાં હશે? મોલલ. અને અચળાંક કેબીનો એકમ શામાં હશે? તો કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. ચલો આગળ વધતા શું થશે? ડેલ્ટા ટીબી ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ. મોલારિટીનું સૂત્ર બધા જાણો છો. શું આવશે? એમ ઇક્વલ ટુ ડબલ ટુ 1000 એમ ટુ ડબલ્યુ વન. આ કિંમત આ ઇક્વેશનમાં મૂકતા શું થશે? ડેલ્ટા ટીબી ઇક્વલ ટુ kb into w2 1000 m2 w1. હવે આ સમીકરણ પરથી જો એવું પૂછાય કે ફક્ત મોલલ ઉન્નયન અચળાંક વિશે સમજાવો, તો મોલલ ઉન્નયન અચળાંકની વ્યાખ્યા બનાવવી હોય તો શું બની જાય? કોની વ્યાખ્યા? તો kb ની. મોલલ ઉન્નયન અચળાંક યાદ રાખવામાં તકલીફ પડે એવી છે, મોટી છે, પણ સમજશો તો એકદમ સિમ્પલ. આ સમીકરણમાં આ પદને એક બનાવવા માટે શું કરી શકે? આખા મોલારિટીના પદને એક બનાવવા માટે શું કરી શકે? તો આ ડબલ્યુ વન ને 1000 લાવો. તો 1000 આ 1000 કેન્સલ. હવે આણ્વીય દર તો ફિક્સ હોય, વજન આપણે લેવું હોય એવું લઈ શકાય. તો આણ્વીય દર જેટલું વજન લઈ લઈએ તો આ સમીકરણ કેવું બની જશે? એક. સમજ પડે? આ ડબલ્યુ વન 1 કિલોગ્રામ લઈ લે તો 1000 કેન્સલ. આણ્વીય દર જેટલું વજન લઈ લઈએ તો આ પણ કેન્સલ, એટલે જવાબ બની ગયો એક. તો કેબી બરાબર શું થઈ ગયું? તાપમાન. તો સૂત્ર શું બનાવી શકાય, વ્યાખ્યા શું બનાવી શકાય? તો 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના આણ્વીય દર જેટલું વજન ઓગાળતા એક થઈ ગયો જવાબ. ઓગાળતા શું? સારા પર આધાર રાખશે ડેલ્ટા ટીબી પર, એટલે કે તાપમાન. તાપમાનમાં થતા વધારા. તો દ્રાવણમાં થતા ઉત્કલન બિંદુમાં વધારાના મૂલ્યને મોલર ઉન્નયન અચળાંક કેવી કહે છે. એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ લઈએ યુરિયા. યુરિયા માટે શું કરી શકાય? ઉદાહરણ તરીકે યુરિયા. યુરિયા માટે આણ્વીય દર કેટલું? તો 60 U, કારણ કે એનું આણ્વીય સૂત્ર છે NH2CONH2. ચલો ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ W2 1000 અપોન M2 ઇન્ટુ W1. ચલો વ્યાખ્યા પ્રમાણે 1 કિલોગ્રામ દ્રાવક એટલે W1 કેટલું? 1 kg એટલે કે 1000 ગ્રામ. તેના આણ્વીય દળ જેટલું વજન એટલે M2 છે 60. તો W2 પણ કેટલો હશે? 60. મૂકો સમીકરણમાં કિંમત
કઈ રીતે શું થશે? ડેલ્ટા ટીબી ઇક્વલ ટુ કેબી ઇન્ટુ 1000 1000. ચલો શું થશે? ડેલ્ટા ટીબી ઇક્વલ ટુ કેબી ઇન્ટુ 1. તો વ્યાખ્યા પ્રમાણે ડેલ્ટા ટીબી નું મૂલ્ય કેબી જેટલું થશે. આ રીતે ખાંડ માટે પણ લઈ શકાય. ખાંડ માટે ખાંડ વજન કેટલું? 342 લ્યો તો વજન કેટલું વગાડવું પડશે? 342. એટલે કેબી નું મૂલ્ય મળી જાય. ચલો હવે આ જ રીતે ઠાર બિંદુ બનાવો. ઠાર બિંદુ એટલે કે ઠારણ માટે જરૂરી ટેમ્પરેચર નું મૂલ્ય. જ્યારે ઉત્કલન બિંદુ હશે ત્યારે તાપમાનમાં શું થશે? વધારે. પણ જ્યારે ઠારણ કરવાનું હશે ત્યારે વિચારો, એક પાણીનું બીકર છે, એ પાણીમાં ખાંડ ઓગાડવામાં આવે છે અને પછી તેને ઠારણ કરવામાં આવે છે. પાણીનું ઠાર બિંદુ 0°C. તો પાણીમાં ખાંડ ઉમેર્યા પછીનું ઠાર બિંદુ વધારે હશે કે ઓછું હશે? વિચારો, દ્રાવક પાણી તેમાં ખાંડ ઉમેરવામાં આવે છે, દ્રાવક પાણીનું ઠાર બિંદુ ઠારણ કરવું. તો TF અને TF1 માં શું ડિફરન્ટ હશે? તો પાણીને ઠારણ કરવા માટે 0°C ની જરૂર પડતી હતી, ત્યારે દ્રાવણ બન્યા પછી તેને ઠારણ કરવા માટે આના કરતા ઓછું ટેમ્પરેચર જોશે. કારણ વિચારો કે પાણીને ફ્રીઝ કરવા માટે 0°C, પણ બનેલી આઈસ્ક્રીમને ઠારણ કરવા માટે એના કરતા ઓછા ટેમ્પરેચરે લઈ જવું પડે. તો TF બનવા માટે દ્રાવકનું ઠાર બિંદુ TF1 માં કઈક ટેમ્પરેચરમાં ઘટાડો કરવો પડશે. આ થતો ઘટાડો એટલે કે ઠાર બિંદુ અવલયન. ડેલ્ટા TF જેમ ડેલ્ટા ટીબી મોલારિટી પર આધાર રાખે છે તેમ ડેલ્ટા TF પણ મોલારિટી પર જ આધાર રાખશે. પણ પેલામાં વધારો થતો હતો, આમાં ઘટાડો થશે. ચલો શું થશે? ડેલ્ટા TF ચડે છે એમ ચડે છે. કારણ ડેલ્ટા TF ઇક્વલ ટુ KF ઇન્ટુ એમ, જ્યાં KF શું થશે? મોલર. ત્યાં ઉન્નયન હતું, અહીંયા આવશે અવનયન અચળાંક. ડેલ્ટા TF નો એકમ સેલ્સિયસ અથવા કેલ્વિન, મોલારિટી નો એકમ મોલર, અને KF નો એકમ પણ સેમ ટુ સેમ હશે, કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલર. ચલો આ સમીકરણને સમીકરણ એક નંબર આપતા મોલારિટી નું સૂત્ર મૂકો તો અંદર શું થશે? તો ડેલ્ટા TF ઇક્વલ ટુ KF ઇન્ટુ મોલારિટી નું સૂત્ર થશે W2 1000 M2 W1. ચલો હવે KF નું વ્યાખ્યા અથવા સંકલ્પના બનાવવા માટે જેમ અહીંયા આપણે દ્રાવક 1 કિલોગ્રામ લીધું અને વજન તેના આયુવેદર જેટલું લીધું અને એ વખતે જે તાપમાનમાં વધારો થયો એ તાપમાનને આપણે મોલર ઉન્નયન અચળાંક કહ્યું.
હવે અહીંયા શું થશે, અહીંયા તાપમાનમાં વધારો થશે કારણ કે પાણીમાં ખાંડ ઉમેરવામાં ટેમ્પરેચર વધ્યું. અહીંયા ટેમ્પરેચરમાં શું થાય છે, ઘટાડો થાય છે. તો અહીંયા વધારાની જગ્યાએ ફક્ત શું આવશે, ઘટાડો. અને ઘટાડાનું મૂલ્ય શું થઈ જશે, કે મૂલ અવનયન અચળાંક. માટે શું લખાશે, એક કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના આણ્વીય દળ જેટલું વજન વગાડતા થતા દ્રાવણના ટેમ્પરેચરમાં શું ઘટાડો, એટલે કે ઢાળ બિંદુના ઘટાડાના મૂલ્યને ઢાળ બિંદુ અચળાંક એટલે કે મોલર અવનયન અચળાંક KF કહે છે. એક્ઝામ્પલ તરીકે ચલો ખાંડ માટે આંદોલન કેટલું, એમ ટુ 342 યુ. તો ડેલ્ટા TF ઇક્વલ ટુ શું થશે, KF ઇન્ટુ W2. કેટલું લેવું પડશે, 342 જ ઇન્ટુ 1000. આની અંદર કેટલું, 342 ઇન્ટુ 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. કીધું 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. આની અંદર હતું 342 યુ, વજન કીધું 342 ગ્રામ. તો જવાબ મળશે શું, ડેલ્ટા TF ઇક્વલ ટુ K ઇન્ટુ 1. તો જે ડેલ્ટા TF નું મૂલ્ય હશે તે જ KF નું મૂલ્ય બની જશે. બંને માટે મોલારિટી જ અગત્યની છે, બંને મોલારિટી પર જ આધાર રાખશે. બંનેમાં ડિફરન્સ શું, તો ઉત્કલન બિંદુમાં વધારો થશે અને ઠાર બિંદુમાં ઘટાડો થશે. એક સિમ્પલ ઇક્વેશનમાં કહું તો ઉત્કલન બિંદુ માટે TF નું મૂલ્ય TF1 કરતા, ઉત્કલન બિંદુ વાત કરીએ તો TB નું મૂલ્ય TB1 કરતા હંમેશા મોટું હશે ઉત્કલન બિંદુ માટે. પણ ઠાર બિંદુની વાત કરીએ તો TF નું મૂલ્ય TF1 કરતા કેવું હશે, ઓછું હશે કારણ ટેમ્પરેચર ઘટાડવું પડશે. બંને ઇક્વેશન સેમ છે, ફક્ત બોઇલિંગ અને ફ્રીઝ ડેલ્ટા TB અને ડેલ્ટા TF પર ધ્યાન રાખવું જરૂરી છે.